વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં સમજીશું ધોરણ નવ ગણિતના વાર્ષિક પરીક્ષા માટેના તમામ મહત્વના સૂત્રો જે તમને દાખલા ગણવા માટે કામમાં આવવાના છે તો મિનિમમ આટલા જે સૂત્રો હું વિડીયોમાં તમને જે કહેવાનો છું એ તમારે મિનિમમ તૈયાર કરવાના છે જોડે પેપર લઈને બેસજો જેથી તમે લખી શકો ઓકે સૌથી પહેલાં તો વર્ગમૂળમાં એ બી હોય તો બંનેને આપણે અલગ અલગ લખી શકીએ એટલે કે વર્ગમૂળમાં એ ગુણ્યા વર્ગમૂળમાં બી લખી શકીએ જેમ કે વર્ગમૂળમાં આઠ ગુણ્યા ચાર છે તો વર્ગુણમાં આઠ વર્ગુણમાં ચાર આવી રીતે લખી શકાય સિમ્પલ ત્યારબાદ એવી જ રીતે ભાગાકારમાં હોય તો પણ આપણે અલગ અલગ લખી શકીએ વર્ગુણમાં એક ભાગ્ય બી હોય તો વર્ગુણમાં એ ભાગ્યા વર્ગુણમાં બી લખી શકાય ત્યારબાદ જે વર્ગુણમાં એ વધતા વર્ગુણમાં બી ગુણ્યા વર્ગુણમાં એ ઓછા વર્ગુણમાં બી તો જવાબ આવશે એ ઓછા બી આ નિત્યસમ જે છે એક્સ ઓછા વાય ગુણ્યા એક્સ વધતા હોય ગુણ્યા અથવા એક્સ ઓછા ગુણ્યા એક્સ વધતા હોય તો એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ આવે અહીંયા વર્ગમૂળનો વર્ક થાય એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે એ ઓછા બી આવ્યું બરાબર સિમ્પલ આ નિત્યસમ આગળ આવશે જ ત્યારબાદ આ આ જે છે છેદના સમીકરણ માટે ખાસ યુઝ થતું હોય છે એ વત્તા વર્ગમાં બી ગુણ્યા એ ઓછા વર્ગુણમાં બી હોય તો એનો વર્ક કરવાનો અને બીનું વર્ગમૂળ નીકળી જશે એટલે એ વર્ગ ઓછા બી યાદ ના રાખો તો પણ તમે ઇઝીલી જે નિત્યસમ બહુપદીનું છે તેના આધારે પણ તમને મળી જાય બરાબર આ જેટલા બી બે બે સૂત્રો છે તે બરાબર ત્યારબાદ વર્ગુણમાં એ વધતા વર્ગુણમાં બી ગુણ્યા વર્ગુણમાં સી ડી હોય તો વર્ગુણમાં એસી વધતા વર્ગુણમાં એ વત્તા વધતા બીસી બીડી ત્યારબાદ વર્ગુણમાં એ વધતા વર્ગુણમાં બીનો વર્ગ તો એનો વર્ગ કરીએ એટલે વર્ગુણમાં એનો વર્ગ આવી રીતે નિત્યશ્રમનું સાદરૂપ આવશે વર્ગુણમાં એનો વર્ગ વધતા બે ગુણ્યા વર્ગુણમાં એ ગુણ્યા વર્ગુણમાં બી વધતા વર્ગુણમાં બીનો વર્ગ હા વર્ગુણમાં એનો વર્ગ એ થશે આમ વર્ગુણમાં ગુણ્યા વર્ગુણો બી એટલે એ બી વત્તા બી તો આ જ છે એટલે તમને જો આ નિત્ય સમૂહ પહેલાં આવડે બહુ તો આ પણ આવડી જ જાય એટલે આ જે સૂત્રો છે ને સ્ટાર્ટિંગના એ તો ખાલી તમારે બસ એમને જોવાના છે વાંચવા માટે લખ્યા છે બરાબર એવી જ રીતે વર્ગુણમાં એ ઓછા વર્ગણો બીનો વર્ગ કરો તો શું આવે એ ઓછા બે ગુણ્યા વર્ગુણમાં એ બી વધતા બી ત્યારબાદ જ્યારે છેદનું સમીકરણ કરવું હોય જેમ કે વર્ગુણમાં એ વધતા બી છે તો એને કેટલા વડે ગુણવાના તો વર્ગુણમાં એ ઓછા બી વડે ઉપર નીચે ગુણવા પડે તો તરત તમારું વર્ગુણું દૂર થઈ જાય બરાબર એકદમ સિમ્પલ ત્યારબાદ ઘાતાકના નિયમો બહુ જ કામમાં આવે એની પી ઘાત હોય એની ક્યુ ઘાત હોય એટલે કે આધાર સરખો છે તો ઘાતાંગોનો સરવાળો થશે એની પી વધતા ક્યુ ઘાત ત્યારબાદ એની પી ઘાત એની ક્યુ ઘાત એટલે ઘાતનો ઘાત છે તો શું થાય ગુણાકાર ઘાતની ઘાતમાં ગુણાકાર થાય એટલે એની પી ગુણ્યા ક્યુ ઘાત જેમ કે બેની બે ઘાત હોય એની ઉપર ત્રણ ઘાત હોય તો ત્રણ દુ છ એટલે બેની છ ઘાત આવશે એવી રીતે ભાગાકારમાં ઘાતની બાદ બાકી થાય આધાર સરખો હોવો જોઈએ અહીંયા ખાસ કે ભાઈ એની પી घात ભાગે એની ક્યુ ઘાત તો શું આવશે એની પી ઓછા ક્યુ ઘાત હવે જો આધાર અલગ અલગ પણ ઘાત સરખી છે તો શું થાય બંનેનો ગુણાકાર થઈ જાય એ ગુણ્યા ની પી ઘાત ત્યારબાદ બહુમતીના નિત્ય સમજે બહુ જ કામમાં આવશે તમારા દસમા ધોરણમાં ખાસ એક્સ વધતા વાયનો વર્ગ તો શું આવશે એક્સ વર્ગ વધતા ટુ એક્સ વાય વર્ગ યાદ રાખવું એકદમ સિમ્પલ છે એક્સનો વર્ગ કરવાનો જો એક્સનો વર્ગ પછી બે ગુણ્યા એક્સ વાય પછી વાયનો વર્ગ એવી જ રીતે ઓછામાં ખાલી વચ્ચે જે વત્તા છે એની જગ્યાએ ઓછા આવશે એક્સ વર્ગ ઓછા ટુ એક્સ વાય વત્તા વાયનો વર્ગ ત્યારબાદ એક્સનો વર્ગ ઓછા વર્ગ બરાબર શું થાય એક્સ વત્તા વાય ગુણ્યા એક્સ ઓછા વાય થાય આના જગ્યાએ આ પણ લખી શકીએ આપણે સેમ બધામાં જો આ તમને એમ કે અવયવ પાડો અને આવું રીતે સમ બનતું હોય તો તમે ડાયરેક્ટલી આ લખી શકો ત્યારબાદ એક્સ વત્તા એ ગુણ્યા બી હોય તો શું આવશે એક્સનો વર્ગ વત્તા એ વત્તા બી કૌશ પૂરો ગુણ્યા એક્સ વત્તા એ ગુણ્યા બી ત્યારબાદ x વત્તા વાય વત્તા ઝેડનો વર્ગ તો શું આવશે એક્સનો વર્ગ વધ આ તો બહુ સિમ્પલ છે એક્સનો વર્ગ વધતા વાયનો વર્ગ વધતાં ઝેડનો વર્ગ ત્રણ ત્રણનો વર્ગ પછી ટુ એક્સ વાય પછી ટુ પછી ટુ ઝેડ એક્સ ત્યારબાદ એક્સ વત્તા વાયનો ઘન હોય તો એક્સનો ઘન વધતા વાયનો ઘન વધતાં ત્રણ એક્સ વાય એક્સ વાય ત્યારબાદ એક્સ ઓછા વાયનો ઘન તો એક્સનો ઘન ઓછા વાયનો ઘન ઓછા ત્રણ એક્સ વાય એક્સ ઓછા વાય વત્તા હોય તો બધા વત્તા લેવાના ઓછા હોય તો બધા ઓછા લેવાના ત્યારબાદ એક્સ ઘન વત્તા વાય ઘન વધતા ઝેડ ઘન ઓછા ત્રણ એક્સ વાય ઝેડ હોય તો બરાબર શું થાય એક્સ વત્તા વાય વત્તા ઝેડ કાઉસમાં એક્સ વર્ગ વધતા વાય વર્ગ વત્તા ઝેડ વર્ગ ઓછા એક્સ વાય ઓછા વાય ઝેડ ઓછા ઝેડ એક્સ દાખલામાં એક પૂછી શકે આ સૂત્રનો ઉપયોગ થઈને દાખલાઓ છે ત્યારબાદ વિચલ સુર્ય સમીકરણનું વ્યાપક સ્વરૂપ તો એક્સ વધતા બી વાય વધતા સી બરાબર ઝીરો જ્યાં એ બીસી વાસ્તવિક સંખ્યાઓ છે તથા એ અને બી એક સાથે શૂન્ય નથી ત્યારબાદ પાયથા પર પાથાગોરસનો જે પ્રમેય છે જ્યારે લંબ બનતો હોય વર્તુળમાં ખાસ યુઝ થાય તો એમાં શું આવશે કર્ણનો વર્ગ હવે જો કર્ણ કોણ હોય તો કાઠખૂણ હોય ને એની સામેની બાજુને કર્ણ કહેવાય અને બાકીની બે બાજુએ આ બે બાજુ થઈ તો કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ અથવા બાજુનો વર્ગ થશે એટલે બાજુ એક છે ને આ બાજુ બીજી બરાબર તમે પછી આનો એમના એમના સમર્થકે બે ગુણ્યા બાજુનો વર્ગ થાય બરાબર બાજુ સમાન નથી ત્યારબાદ ત્રિકોણનું ક્ષેત્રફળ તો એક ભાગ્યા બે પાયો ગુણ્યા વૈદ હવે હેરોનનું સૂત્ર જે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જેમાં વર્ગમૂળમાં એસ ગુણ્યા એસ ઓછા એ ગુણ્યા એસ ઓછા બી ગુણ્યાશ ઓછા સી જ્યાં એ બી સી ત્રિકોણની બાજુઓ છે એસ છે તે અર્ધ પરિમિતિ છે એ શોધવાનું સૂત્ર એ વત્તા બી વત્તા સી ભાગ્યા બે જો પરિમિતિ આપેલી હોય તો પરિમિતિને અડધા કરી દેવાના ત્યારબાદ સંભાજો ત્રિકોણનું ક્ષેત્રફળ તો વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા એનો વર્ગ જ્યાં એ બાજુની લંબાઈ છે ત્યારબાદ શંકુની વખત સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તો પાય આર એલ જે આર ત્રીજા એલ છે ત્રાસી ઊંચાઈ અને પાઇ છે બાવીસ વાગ્યા સાત અથવા ત્રણ પોઈન્ટ ચૌદ જો ત્રણ પોઈન્ટ ચૌદ કે તો ત્રણ પોઈન્ટ ચૌદ લેવાના બાકી બાવીસ વાગ્યા સાત લેવાના હવે ત્રાસી ઊંચાઈ શોધવાનું પણ સૂત્ર છે વર્ગુણમાં એચનો વર્ગ વત્તા આરનો વર્ગ એચ એટલે ઊંચાઈ જે શંકુ હોય આમ તો આ એની ઊંચાઈ થશે એને એચ કહેવાય આ ત્રાસી ઊંચાઈ એલ અને આ ત્રિજ્યા આર ઓકે સમજાઈ ગયું ત્યારબાદ શંકુનું કુલ પૃષ્ઠફળ કુલ પૃષ્ઠફળ એટલે શું ધારો કે શંકુ બંધ હોય આ બંધ છે તો પાય આર કૌશમાં એલ વધતા આર ત્યારબાદ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો સૂત્ર આવશે ફોર પાય આરનો વર્ગ અર્ધ ગોળા હોય તો તો ચારના અડધા કરો ટુ પાય આરનો વર્ગ પછી અર્ધ ગોળાની વકર સપાટીનું કુલ ક્ષેત્રફળ તો ત્રણ પાયારનો વર્ગ ઓકે ત્યારબાદ શંકુનું ઘનફળ તો સૂત્ર આવશે એક તૃતીયાંશ પાય આર વર્ગ એચ જો શંકુનું ઘનફળમાં એચ આવશે ઊંચાઈ યુઝ થાય છે બરાબર હવે ગોળાનું ઘનફળ તો ચાર તૃતીયાંશ પાય આરનો ગન અર્ધ ગોળાનું ઘનફળ એટલે બે તૃતીયાંશ પાયયારનો ગન ત્યારબાદ લાસ્ટ સૂત્ર વર્ગની મધ્ય કિંમત આપણે ચેપ્ટર નંબર જે લાસ્ટ છે આંકડાશાસ્ત્ર શાસ્ત્ર બરાબર એનું ઓધોસીમા વધતા અધ ભાગ્યા બે ઓકે તો આટલા જ સૂત્રો છે કરી દેજો બરાબર તૈયાર અને વિદ્યાર્થી મિત્રો જો આ વિડીયો તમને મદદરૂપ થયો હોય તો વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર